हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। हूँ छू मेघा सचदेव अने आज हूँ तमारी जोड़े शेर करीश एकदम जे आपणे बहार खाईए छीए तेवज पिज्जा घरे बनावानी रेसिपी। बहु बधा लोकोनी कमेंट्स आवती हती के तमे गार्लिक ब्रेड शेर करी ए तो खूब ज सरस बनी, परंतु सेम एवी ज रीते अमे जे मार्केटमां खाईए छीए तेवा पिज्जा बनावता शीखवू छे। तो आ रेसिपी तमारा बधा माटे मैं स्पेशियल बनावी छे, तो आ वीडियो एंड सुधी जरूरथी जोजो। रेसिपी जोईता पहेला तमारे कुकिंग हाउस चेनलने सब्सक्राइब करवानी छे, जे बिलकुल फ्रीमां छे। तेना माटे नीचे एक रेड बटन आपेलू हशे, तेना ऊपर क्लिक करी दो, अने बाजूमां एक बेल बटन हशे तेना ऊपर पण क्लिक करी दो, जेथी करीने नवी नवी रेसिपीसनी नोटिफिकेशन तमने घरे बैठे अने फ्रीमां मळशे। तो पिज्जा बनावा माटे आपणे लईशुं कैप्सिकम, डुंगळी, टामेटा, नमक, चीली फ्लेक्स, ओरेगानो अने मिक्स हर्ब्स, જે આપણે જરૂરિયાત મુજબ યુઝ કરીશું। ત્યારબાદ આપણે લઈશું પિત્ઝા બેઝ, જેને આપણે પિત્ઝાનો રોટલો કહીએ છીએ તે લઈશું। હવે આપણે તેને એક પેનમાં આવી રીતે ડાયરેક્ટ મૂકી અને થોડો કૂક થવા દઈશું। આપણે કોઈ પણ તેલ, ઘી કે બટરનો ઉપયોગ નથી કરવાનો, અને જો તમારે પિત્ઝા બેઝ ઘરે બનાવવો હોય તો તે મને કહેજો, તેની રેસીપી પણ હું જરૂરથી શેર કરીશ। પરંતુ જ્યારે તમારે આવી રીતે ઇન્સ્ટન્ટ પિત્ઝા બનાવવા હોય ત્યારે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય છે આ પિત્ઝા બેઝ। હવે આપણે ફરી પેન ગરમ મૂકીશું અને પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીને આપણે બિલકુલ બારીક નહીં, આવી રીતે થોડા મોટા ટુકડામાં કટ કરવાની છે। સેમ એ જ સાઇઝના આપણે કેપ્સિકમ બી કટ કરીશું અને તેને આવી રીતે શેકી લઈશું। શેકવામાં મેં અહીંયા કંઈ પણ એડ નથી કરેલું, તમે ચાહો તો ઘી કે બટર એડ કરી શકો છો। આવી રીતે સૂકું લાગે તો થોડું ઘી કે બટર તમારે એડ કરી દેવાનું, જેથી કરીને તે સરસ રીતે અને થોડા સોફ્ટ થઈ જશે। તે થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ સેમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું। બિલકુલ આ જ રીતે તમારે તેને શેકી લેવાના છે। ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેમાં મસાલાઓ એડ કરી દઈશું। તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલા ઓરેગાનો, અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। આ જ સમયે જો તમારે એડ કરવા હોય તો મરી પાવડર પણ એડ કરી શકાય। હવે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે પિત્ઝા બેઝને આવી રીતે ઉલટો રાખી દઈશું અને ત્યારબાદ હવે તેના પર ફર્સ્ટ લેયર આપણે પિત્ઝા સોસનું કરીશું। તમારે પિત્ઝા સોસ આ રીતનો મળે છે માર્કેટમાં, તે યુઝ કરવો હોય તો એ બી કરી શકાય, અથવા તો જે બી નોર્મલ કેચઅપ હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા પિત્ઝા સોસ લીધેલો છે। ત્યારબાદ તેને સરસ રીતે ચમચીથી આવી રીતે સ્પ્રેડ કરી દઈશું। સોસ બરાબર રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેના પર પિત્ઝા ચીઝ લગાવીશું। મેં અહીંયા જે સ્પેશિયલ પિત્ઝાનું ચીઝ આવે છે તે યુઝ કર્યું છે, તમે માર્કેટમાં અવેલેબલ કોઈ પણ ચીઝનો યુઝ કરી શકો છો। બિલકુલ આવી રીતે તેને ખમણી વડે ખમણી અને સરસ રીતે પિત્ઝા બેઝ ઉપર સ્પ્રેડ કરી દઈશું। તમને જેટલું પણ પસંદ હોય એટલું વધારે ચીઝનો યુઝ કરી શકો છો। ત્યારબાદ હવે નેક્સ્ટ લેયરમાં આપણે વેજીટેબલ્સ પાથરી દઈશું। મેં અહીંયા ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ લીધેલા છે, તમને પસંદીના કોઈ પણ તમે લઈ શકો છો। તેની સાથે સાથે તમે સ્વીટ કોર્ન, પનીર કે જે બી તમારે ઇન્ગ્રીડિયન્ટ એડ કરવા હોય તે બધા જ કરી શકાય। વેજીટેબલ્સ ઉપર આપણે ફરી એક લેયર ચીઝનું કરીશું। સેમ આપણે આગળ કર્યું તો એવી રીતે ખમણીનો યુઝ કરી અને તેના ઉપર સ્પ્રેડ કરતા જઈશું। ચીઝ ઉપર હવે આપણે મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનું એક લેયર કરી દઈશું, જેથી કરીને પિત્ઝા એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બનશે। તો હવે આપણા પિત્ઝા બેક થવા માટે બિલકુલ તૈયાર છે, જેને આપણે આજે તવા પર બેક કરીશું। હવે મેં અહીંયા એક પેન ગરમ થવા માટે મૂક્યું હતું અને તેના ઉપર આવો કોઈ પણ એક કાઠો કે તમે જે બી યુઝ કરતા હોય તે રાખી દેવાનું અને તેના ઉપર ડાયરેક્ટ હવે આપણે પિત્ઝા રાખી દઈશું। તેને પહેલાં આપણે પ્રોપરલી ગરમ થવા દેવાનું અને ત્યારબાદ જ તેના ઉપર આવી રીતે પિત્ઝા રાખવાનું,
જેથી કરીને તે ઉપર અને નીચે બંને તરફથી સરસ રીતે કૂક થશે। ત્યારબાદ આવી રીતે પેનનું ઢાંકણ બંધ કરી દેવાનું અને આવી રીતે એક વખત ચેક કરી લેવાનું કે ચીઝ છે એ ઢાંકણ ઉપર અંદરની તરફ ચોટતું ના હોય। તો હવે તેને 10-15 મિનિટના સમય બાદ આવી રીતે ઓપન કરી અને ચેક કરી લેવાનું। તમે જોઈ શકો છો આપણો પિઝા ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। જેવો આપણે બહાર માર્કેટમાં ખાઈએ છીએ સેમ એ જ ટેસ્ટ અને એવો જ લાગશે। હું તમને આ રેસીપી સ્પેશિયલી રિકમેન્ડ કરીશ કે આ રીતે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। જેવા પિઝા ઓવનમાં બેક થઈ અને ટેસ્ટ આવે છે સેમ એ જ ટેસ્ટ આ રીતે બેક કરવાથી આવશે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના પિઝા તૈયાર થઈ ગયા છે। તો તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ રેસીપીને લાઇકનું બટન ઉપર ક્લિક કરી અને લાઇક કરી દેજો અને તમારા બધા જ સર્કલમાં જરૂરથી શેર કરજો। અને કુકિંગ હાઉસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો જલ્દીથી કરી દો, કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે। નીચે એક રેડ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરી દો। હવે આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। થેન્ક